ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સોમાણી યોર ફેકલ્ટી આરાધ્ય ક્લાસીસ સીટીએમ વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ પાંચ કે જે પ્રકારનો સમીકરણ આપેલું હશે અને એનો ઉકેલ શોધવાનો છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સમ પરિમાણ સમીકરણ એટલે શું તો આપણે એ કન્સેપ્ટ પહેલા ક્લિયર કરીએ ઓકે

એટલે ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવીએ ડાબી બાજુ તો જમણી બાજુ ટોટલી આપણને વાય અપોન એક્સ પ્રકારની રકમ મળે તેને આપણે સમપરિમાણ વિકલ કહી વિકલ સમીકરણ કહીએ છીએ હવે સમપરિમાણ હવે અહીંયા તો આપણને લખીને આપ્યું છે કે સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં આપણને ખ્યાલ કેવી રીતે આવે કે સમપરિમાણ વિકલ છે સમીકરણ છે કે નહીં તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ એક્સ અને વાયવાળા પદો અલગ કરવા જઈશું ડીવાયની સાથે વાયવાળા પદ અને ડીએક્સની સાથે x વાળા પદો આપણે સરળતાથી આપણે અહીંયા આગળ અલગ પાડી શકીશું નહીં ઓકે તો આપણે એક કક્ષા વાળું અને એક પરિમાણ વાળું વિકલ્પ સમીકરણમાં કન્વર્ટ થશે નહીં ઓકે તો હવે આપણે અહીંયા આગળ ડીવાય બાય ડીએક્સ બરાબર જીઓ વાય બાય એક્સ પ્રકારની રકમમાં કન્વર્ટ કરીએ છીએ જેને આપણે વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ કહીશું तो जो विद्यार्थी मित्रों स्टार्ट करिए सौ पहला तो अपनी पास जो रकम है एक्स स्क् प्लस एक्सवाय डीवाय बराबर एक्स स्क्स स्क्सक्स वाय स्क्स ओके तो अपने लखीए डीवाय बायक्सवाय डीएक्स बराबर एक्स स्क्वयर प्लस वाय स्क्र अपॉन एक्स स्क्वायर प्लस एक्सवाय

એટલે જેને આપણે શું કહીએ છે સમપરિમાણ વિકલ સમીકરણ છે જે સમપરિમાણ વિકલ સમીકરણ છે હવે વિદ્યાર્થી મિત્રો સમપરિમાણ વિકલ સમીકરણ છે તો આપણે એનું ઉકેલ કેવી રીતે મેળવો તો એનો ઉકેલ મેળવવા માટે આપણે રકમમાં જે y x છે તો y x v ધારતા y આપણે શું કરીએ છીએ v ધારીએ છીએ તો આપણે લખી શકીએ વાય બરાબર તો ડી વાય વાયનું વિકલન ડીવાય બાય dy બરાબર વી અચળ એક્સનું વિકલન થશે વન પ્લસ એક્સ અચળ અને વી નું વિકલન થશે ડીવી બાય ડીએક્સ આપણે જે વિકલ સમીકરણ મળ્યું એના પરિણામ નંબર એક કહીએ તો પરિણામ એકમાં આપણે કિંમત મૂકી દઈએ છીએ તો પરિણામ એક પરથી આપણે અહીંયા આગળ જે પ્રશ્ન આવશે જેમાં આપણે લાસ્ટ એક્સરસાઇઝ નાઇન પોઈન્ટ ફોર જોઈ કે જેમાં વિકલ્પ સમીકરણ એક કક્ષા વાળું અને એક પરિમાણ વાળું હતું કે જેમાં વાય વાળા પદો અને એક્સ વાળા પદો આપણે સાથે લખતા હતા જ્યારે અહીંયા આપણે શું કરીશું વી વાળા પદો અને એક્સ વાળા પદો સાથે લખી અને વિકલ્પ સમીકરણનો ઉકેલ મેળવીશું તો જુઓ અહીંયા આગળ થશે આપણી પાસે એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર વન પ્લસ વી સ્ક્વેર અપોન વન પ્લસ વી માઇનસ વી માટે એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ બરાબર લસા આવશે આપણી પાસે વન પ્લસ વી લસા લઈએ એટલે વન પ્લસ વી સ્ક્વેર એઝ ઇટ ઇઝ માઇનસ વી સાથે ગુણાય માઇનસ વી માઇનસ તો અંશમાં જોઈ શકો છો આપણે રૂલ્સ પ્રમાણે આપણે જોઈએ તો વી વાળા પદો સાથે લખીએ છીએ અને એક્સ વાળા પદો આપણે સાથે લખીએ છીએ તો આપણી પાસે જવાબ મળશે વન પ્લસ વી અપોન વન માઇનસ વી ઇન્ટુ ડીવી બરાબર વન અપોન એક્સ જેવું આપણને સ્ટેપ મળી ઉતારો તો આપણે બંને બાજુ શું કરીશું સંકલન કરી અને સાદુ રૂપ આપીશું તો નેક્સ્ટ સ્ટેપ આપણે અહીંયા આગળ સંકલન કરીએ તો આપણી પાસે સંકલન વન પ્લસ વી અપોન વન માઇનસ વી બરાબર સંકલન વન અપોન એક્સ ડીએક્સ ઓકે નેક્સ્ટ હવે આપણે આનું શું કરીશું સંકલન કરીશું તો જો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ સંકલન વન અપોન એક્સનું સંકલન ખૂબ સરળથી થઈ જશે વન અપોન એક્સ એટલે લોગ મોડ એક્સ પરંતુ ડાબી બાજુ છે વન પ્લસ વી અપોન વન માઇનસ વી જેનું સંકલન સરળતાથી થતું નથી ઓકે તો આપણે અહીંયા આગળ સંકલનના ફોર્મેટમાં સરળતાથી સંકલન બને એ માટે આપણે શું કરીએ છીએ અહીંયા આગળ માઇનસ વન માઇનસ વી જો આપણે જોઈએ ઓકે તો અહીંયા આગળ આપણે માઇનસ વી કરીએ અથવા આપણે આ રીતે ભાગાકાર પણ કરી શકીએ બદલી એટલે ટુ એટલે આપણને ડાબી બાજુ જે પદ મળે એ શું મળે માઇનસ વન પ્લસ ટુ અપોન વન માઇનસ ઓકે જો તમે આનું સાદુ રૂપ આપશો એટલે તમને ઉપરનું સ્ટેપ મળી જશે ઓકે તો આપણે રીતે ભાગાકાર કરીને પણ સાદુ રૂપ આપી બંને બાજુ કરીએ છે તો શું થશે સંકલન કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વ ટુ સંકલન વન અપોન એક્સ સંકલન કરીએ માઇનસ વી સંકલન થશે માઇનસ ઓકે માઇનસ વી ટુ એઝ ઇઝ સંકલન થશે લોગ એક્સ પ્લસ લોગ સી ઓકે નેક્સ્ટેપ હવે આપણે લોગ વાળા પદો આપણે સાથે લખીએ એટલે માઇની ડાબી બાજુ રહેશે આપણી પાસે માઇનસ વી બરાબર આપ જોઈ શકો છો તમે માઇનસ છે એને સામે જશે ટુ લોગ વન માઇનસ વી પ્લસ લોગ એક્સ પ્લસ માઇનસ વીટ બે જે છે એને આપણે ઘાતમાં જવા તો લોગ આપણી પાસે મળશે લોગ વન માઇનસ નો પ્લસ લોગ એક્સ પ્લસ લોગ સી માટે માઇનસ વી બરાબર આપણને મળે ઇ રેસ્ટુ માઇનસ વી બરાબર વન માઇનસ વી એનો સ્કવેર ઇન્ટુ એક્સ ઇન્ટુ સી કિંમત પાછી મૂકી દો વી સાહેબ આપણી પાસે છે વાય બાય એક્સ ધારેલા હતા વિદ્યાર્થી મિત્રો એટલે ઈ લસા આવે એક્સ એટલે છેદમાંથી જશે એક્સ સ્ક્ર અને એક્સ સામે ગુણા એક્સ માઇનસ વાય એનો હોલ સ્ક્વેર ઓલરેડી છે અંશમાં આપણી પાસે એક્સ ઇન્ટુ સી છે એક વખત आर एस एन એટલે આપણને ફાઈનલ એનો આન્સર મળશે x સામે ગુણી શકાય છે તો જો x e y x c x y નો સ્ક્વેર જે આપડા વિકલ સમીકરણનો શું છે ઉકેલ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે જે આપણને આન્સર મળે છે ઓકે X minus y no square. Next example number two. Y s is equals to x plus y upon. એટલે કે આપણે એને ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ પ્લસ વાય અપોન એક્સ લખી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો વાય વાળા પદો અને એક્સ વાળા પદો અહીંયા આગળ સરળતાથી છૂટા પાડી શકાતા નથી તો આપણે અહીંયા આગળ જોઈએ સમ પ્રકારના વિધયમાં ફેરવીએ તો બંનેને અલગ અલગ આપીએ એટલે વન પ્લસ વાય બાય એક્સ એટલે જમણી બાજુ ટોટલી ડાબી બાજુ જો એ ડીવાય બાય ડીએક્સ હોય તો જમણી બાજુ એ વાય બાય એક્સના ફોર્મેટમાં જીઓ ફાય બાય એક્સ ફોર્મેટ આપણે લાવવું પડે જે સમય છે આપણી પાસે ડી વાય છે તો વાય બાય એક્સ બરાબર વી ધારી લઈએ વાય બાય એક્સ બરાબર વી ધારતા વાય બાય એક્સ બરાબર વી ધારીએ તો વાય બરાબર થશે વીએક્સ વાયનું સંકલ વાયનું વિકલન કરીએ ડીવાય બાય ડીએક્સ વી x એક્સનું વન પ્લસ એક્સ અચોળ વીનું થશે ડીવી બાય ડીએક્સ ઓકે આપણે જે પરિણામ એક છે એમાં આપણે કિંમત મૂકી દઈએ તો પરિણામ એક પરથી શું લખી શકીએ આપણે ડીવાય બાય ડીએક્સની જગ્યાએ વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય બરાબર વન પ્લસ વી ડાબી બાજુ અને જમણી બાજુ જોઈએ તો બંને બાજુથી વી શું થશે કે પદો એક સાથે અને એક્સ વાળા પદો જો વિદ્યાર્થી મિત્રો એક સાથે થઈ ગયા છે હવે આપણે એનું સંકલન કરીએ એટલે સંકલન ડીવી બરાબર સંકલન વન અપોન એક્સ ડીએક્સ નું સંકલન ડીવી નું સંકલન થશે

વાય વાળા અને એક્સ વાળા પદોને સરળતાથી આપણે એક સાથે ન લખી શકીએ ત્યારે આપણે એને સમપરિમાણ વિકલ્પ સમીકરણમાં કન્વર્ટ કરીશું કે જેમાં ડીવાય બાય ડીએક્સ લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ એ ટોટલી વાય બાય એક્સના વિધેયમાં આપણે ક્વેશ્ચનને કન્વર્ટ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર થ્રી જુઓ પ્રશ્ન નંબર ત્રણ છે આપણી પાસે તો એમાં ડીવાય બાય ડીએક્સ

વાય નું વિકલન કરીએ એટલે આપણને મળે વી અચળ વી નું થશે એટલે ડીવાય બાયક્સની કિંમત મૂકીએ છીએ શું થશે ડીવાય બાય એટલે વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય બરાબર વન પ્લસ વી અપોન વન માઇનસ હવે નિયમ પ્રમાણે જોઈએ તો v વાળા પદો એક સાથે અને સાથે કરતા તો અહીંયા આગળ બરાબર જમણી બાજુ આપણે છેદમાં લસા લઈએ તો વન માઇનસ વી અંશમાં થાય વન વી વી સાથે વન માઇનસ વી ગુણાશે એટલે માઇનસ વી પ્લસ વી તો જોઈએ તો અહીંયાથી આપણે વીવી શું થશે કેન્સલ થશે તો માટે એક્સ ઇન્ટુ ડીવી બાય બરાબર વી સ્કવેર અપોન વન માઇનસ પ્રમાણે આપણે વી વાળા પદો અને એક્સ વાળા પદો સાથે લખીએ તો એક્સ વી પદ સામે જશે એટલે વ્યસ્ત થઈ જશે વન માઇનસ વી અપોન વન પ્લસ વી સ્ક્વેર ડીવી બરાબર વન અપોન એક્સ આપણે સંકલન કરીએ એટલે આપીએ વન અપોન વન પ્લસ વી સ્કવાયર ડીવી માઇનસ સંકલન વી અપોન વન પ્લસ વી 1- ડીવી બરાબર સંકલન વન અપોન એક્સ ડીએક્સ જો વિદ્યાર્થી મિત્રો લોગ એક્સ થશે તો જો આ તો સંકલન થઈ જાય છે એટલે વન અપોન્ટ વન પ્લસ વી સ્ક્વેર ડી એઝ ઇટ ઇઝ બે વડે ભાગીએ છીએ અને બે વડે ગુણીએ એટલે અંશમાં થાય ટુ વી છેદમાં વન પ્લસ વી સ્ક્વેર બરાબર વન અપોન એક્સ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે ક્વેશ્ચન્સ સેલ્ફ ટ્રાય કરવાનો છે કારણ સંકલન જ કરવાનું છે સેકન્ડ થિંગ આગળની એક્સરસાઇઝમાં પણ આપણે જોયું ઓકે કે આ પ્રકારના રકમમાં કન્વર્ટ થઈ જાય તો પછી આપણે એનું સંકલન કરી અને છેલ્લે વીની કિંમત આપણે મૂકીશું વાય બાય એક્સ એટલે આપણને વિકલ્પ સમીકરણનો ઉકેલ મળી જશે મોસ્ટલી ઘણા બધા આપણે એક્સરસાઇઝ ટેન પોઈન્ટ નાઇન પોઈન્ટ ફોરની અંદર એક્ઝામ્પલ્સ ગણ્યા છે એ જ મુજબ આપણે સોલ્વ કરવાના છે તો એક્ઝામ્પલ નંબર ફોર ક્વેશન નંબર ફોર છે આપણી પાસે એક્સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી એક્સ પ્લસ ટુ એક્સ વાય ડીવાય તો નિયમ પ્રમાણે આપણે ડીવાય બાય ડી એક્સ ને કરતાં બનાવવા માટે તો ટુ એક્સ વાય ડીવાય એઝ ઇટ ઇઝ રાખીએ છીએ માઇનસ એક્સક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી એક્સ તો નેક્સ્ટ ટાઈપ ડીવાય બાય ડી એક્સ બરાબર માઇનસ એક્સક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન ટુ એક્સ વાય ઓકે તો ડીવાય બાય ડીએક્સના આપણે શું કર્યું છે અહીં આગળ કરતાં બનાવી દીધા તો જમણી બાજુ એ વાય બાય એક્સના ફોર્મમાં કન્વર્ટ કરવી પડે રકમ તો ઓલરેડી માઇનસ છે બંનેને સેપરેટલી આપો એટલે એક્સ અપોન એક એક્સ કેન્સલ થશે એટલે એક્સ અપોન ટુ વાય ઓકે માઈનસ સેપરેટલી આપીએ એટલે વાય વાય એક કેન્સલ થશે વાય અપોન ટુ એક્સ તો જો વિદ્યાર્થી મિત્રો જે રકમ થશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે વાય બાય એક્સ જ જોઈએ તો એક્સ બાય વાય એને આપણે લખી શકીએ વન અપોન વાય બાય એક્સ તો પણ એ કન્વર્ટ થઈ જાય છે ઓકે એટલે એક્સ બાય વાય અથવા વાય બાય ના ફોર્મેટમાં આપણે કન્વર્ટ કરીએ છીએ ઓકે અને આપણે આપી દઈએ પરિણામ નંબર એક હવે તો પરિણામ એકમાં વાય બાય એક્સ છે તો વાય બાય એક્સ બરાબર બરાબર આપણે વી ધારીએ તો વાય બરાબર શું થશે વીએક્સ તો ડી વાય બાય આપણે લોક કરવા માટે એનું વિકલન કરીએ વીએચ એક્સનું વન એક્સ ડીવી બાયક્સ તો પરિણામ એક પરથી શું થશે ડીવાય બાય વી પ્લસ એક્સ ડીવી ડીએક્સ બરાબર માઇનસ વન બાય ટુ અહીંયા થશે વીસ બાય વાય થશે આપણી પાસે વન બાય વી ઓકે વન બાય વી વી નેક્સ્ટ બંને બાજુ આપણે હવે સાદુ રૂપ આપીએ પહેલા તો જમણી બાજુ વી પ્લસ વી પ્લસ એક્સ ડીવી બાય બરાબર માઇનસ વન બાય ટુ એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં લસા લઈએ વી તો વન માઇનસ વી નિયમ પ્રમાણે v વાળા પદો આપણે સાથે લખીએ તો વીને આપણે સા સામની બાજુ લઈ જઈશું તો એક્સ ઇન્ટુ ડી વી બાય ડીએક્સ બરાબર માઇનસ વન બાય ટુ વન માઇનસ વી અપોન વી માઇનસ વી સાદુરૂપ આપીએક્સ બરાબર લસા આવશે આપણી પાસે ટુ વી માઇનસ વન અંદર માટે એક્સ ઇન્ટુ ડીવી બાય બરાબર માઇનસ વન માઇનસ વી સ્ક્ર અપોન ટુ વી એક્સ એટલે આપણે આપણને માઇનસ કોમન કાઢીએ તો છેદમાં વધે વન પ્લસ વી સ્કવેર અપોન

તો જે છેદનું વિકલન તમે જોઈ શકો છો ટુ બી જે અંશમાં છે ઓકે છેદનું વિકલન અંશ એટલે મોડ મોડ છેદ અને એટલે વીની કિંમત પાછી મૂકો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ્સની અંદર મેઇન વસ્તુ છે પ્રેક્ટિસ સંકલનના એક્ઝામ્પલ્સ તમારા ક્લિયર હશે તો તમે અહીંયા આગળ જ્યારે સંકલન કરવાનું થાય ત્યાર પછીનું એક્ઝામ્પલ ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ જો પ્રશ્ન નંબર પાંચમાં પણ આપણે શું કરીશું એને ડીવાય બાય ડીએક્સ બરાબર વાય બાય એક્સના ફોર્મેટમાં આપણે કન્વર્ટ કરીશું તો જો સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ વડે ભાગી નાખીએ એટલે અહીંયા થઈ જશે વન માઇનસ ટુ વાય સ્ક્વેર અપોન એક્સક્વેર વડે ભાગો એટલે વાય બાય એક્સ જમણી બાજુ જોઈ શકો છો વાય બાય એક્સના ફોર્મેટમાં રકમ છે એટલે જે સમપરિમાણ પ્રકારનું વિકલ્પ સમીકરણ

ઓકે બંને બાજુ હવે આપણે શું કરીશું સંકલન કરીએ છીએ ડાબી બાજુ વન અપોન વન માઇનસ આ સૂત્ર છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વન અપોન્ટ ટુ એ લોગ મોડ એક્સ પ્લસ એ અપોન એક્સ માઇનસ એ ઓકે તો એ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીએ વન અપોન ટુ એ એટલે વન છે પરંતુ સગુણક વડે આપણે શું કરીશું ભાગીશું લોગ મોડ સૂત્ર થાય આપણી પાસે એક્સ પ્લસ એ એટલે રૂટ ટુ વી પ્લસ વન અપોન રૂટ ટુ વી વન બરાબર લોગ મોડ એક્સ અને પ્લસ લોગ સી ઓકે હવે આપણે સાદુ રૂપ આપીએ તો વન અપોન ટુ રૂટ ટુ વડે ભાગ્યા છે લોગ આપણે પાછી મૂકી દઈએ તો વીની કિંમત છે રૂટ ટુ વાય બાય એક્સ પ્લસ વન અપોન રૂટ ટુ ઇન્ટુ વાય બાય એક્સ માઇનસ વન બરાબર લોગ એક્સ પ્લસ લોગ સી તો બંને બાજુ આપણે લોગ પણ લઈ શકીએ છીએ ઓકે તો અહીંયા આગળ લોગ સી નેક્સ્ટ સ્ટેપ અથવા અહીંયા આગળ સી લઈએ તો પણ આપણો આન્સર સાચો જ છે તો જુઓ લોગ આપણે અંશમાં જોવા દઈએ ટુ રૂટ ટુ લોગ રૂટ ટુ વાય પ્લસ બરાબર લોગ એક્સ ઇન્ટુ સી આપણ જવાબ સાચો છે ફક્ત સી લીધો ટેક્સ્ટબુક ની પાછળ અહીંયા સી લીધા છે ફક્ત અને જવાબ આપ્યો છે ઓકે એટલે આપ આ આપેલા છે તો આ પણ સાચો છે હજુ આપણે જો સોલ્વ કરવું હોય તો વન અપોન્ટ ટુ રૂટ ટુને આપણે ઘાતમાં લઈ જઈએ બંને બાજુથી લોક કેન્સલ કરો તો આ પણ જવાબ આપણો સાચો છે એટલે કોઈ પણ ફોર્મેટમાં તમે રાખી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સિક્સ તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જુઓ આપણી પાસે ડી વાય બાય ડીએક્સને પહેલાં કરતા બનાવીએ તો આ વાળા બે પદો છે એને આપણે સામે લઈ જઈએ અને સરવાળો કરીશું ઓકે તો એક્સ ઇન્ટુ ડી બરાબર रूट एक्स स्क्वायर प्लस वाई स्क्वेर डीएक्स प्लस वायक्स एक्स डीवाई डीएक्स रूट एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस वायक्स तो डीवाय बाय डीएक्स करता बनाइए बनाई डीवाय बायक्स बराबर रूट एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस वाय अपॉन एक्स સરળતાથી એક્સવાળા અને વાળા પદો આપણે સેપરેટ કરી શકતા નથી એટલે વાય બાય એક્સના ફોર્મેટમાં આપણે રકમને કન્વર્ટ કરીએ છીએ એટલે જો dy બાય ડીએક્સ બંનેને સેપરેટલી આપી દઈએ એટલે રૂટ એક્સ x આવે પણ કોમન વર્ગમાં લખીએ તો એક્સક્વાયર પ્લસ વાય બાય એક્સ માટે આપણને ડીવાય બાય મળશે બંનેને સેપરેટલી આપીએ એટલે અંડર રૂટ ઓફ

શું લખાશે જો ડીવાય બાય ડીએક્સની જગ્યાએ વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ બરાબર વર્ગમૂળમાં વન પ્લસ વી સ્ક્વેર પ્લસ વી બંને બાજુથી આપણે વીને શું કરી દઈએ કેન્સલ કરી દઈએ છીએ તો આપણી પાસે વધશે એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર રૂટ વી સ્ક્વેર તો ડીવી અપોન શું થશે રૂટ વન વી સ્ક્વેર બરાબર વન અપોન એક્સ નેક્સ્ટ સ્ટેપ આપણે બંને બાજુ શું કરીશું સંકલન હવે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વન અપોન વન પ્લસ વી અંડર રૂટ ઓફ વન પ્લસ વી લોગ મોડ એક્સ પ્લસ છેદ વાળું સૂત્ર છે એ આપણું એપ્લાય થશે એટલે અહીંયાથી તમારે આ પ્રશ્નોનું સોલ્યુશન સેલ્ફ ટ્રાય કરવાનું છે ઓકે અને જમણી બાજુ આવશે લોગ એક્સ પ્લસ લોગ સી અને પછી તમે એનું સાદુરૂપ આપશો અને છેલ્લે ની કિંમત વાય બાય એક્સ મૂકો એટલે સમીકરણનો આન્સર મળશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સાત આપણી પાસે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઓકે સૌથી પહેલાં ડાબી બાજુ આપણે ડીવાય બાય ડીએક્સના ફોર્મમાં એને કન્વર્ટ કરીએ છીએ તો જો આપણી પાસે આ બાજુ જમણી બાજુ ડીવાય છે ઓકે તો એ ડીવાય વાળું પદ આપણે પહેલાં લખીએ છીએ જો એક્સ ઇન્ટુ વાય સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ કોસ વાય બાય એક્સ ડી બરાબર બરાબર વાય પહેલાં લખીએ છીએ ઓકે વાય x એક્સ કોસ વાય બાય એક્સ પ્લસ વાય સાઈન વાય બાય એક્સ અને ડીએક્સ તો ડીવાય બાય ડીએક્સને આપણે કરતા બનાવીએ તો ડીવાય બાય બરાબર આ આખું પદ ક્યાં જશે સામે છેદમાં બરાબર તો અંશમાં વાય ઓલરેડી છે એક્સ કોસ વાય બાય એક્સ પ્લસ વાય સાઈન વાય બાય એક્સ છેદમાં આપણી પાસે આવશે એક્સ વાય સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ કોસ વાય બાય એક્સ ઓકે અંશ અને છેદમાં આપણે એક્સ વડે ભાગીએ છીએ તો x ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો વડે ભાગતા પ્રેકેટમાં આપણે ભાગીએ છીએ તો જો આપણને મળે ડીવાય બાય આ વાય બાય એક્સ એઝ ઇટ ઇઝ અંદર આપણે શું કરીએ તો છેદમાં એક્સ વડે ભાગીએ એટલે વાય બાય એક્સન વાય બાય એક્સ માઇનસ એક્સ વડે ભાગીએ એટલે કેસ વાય બાય તો આ આપણું વિકલ્પ સમીકરણ સમ પરિમાણ પ્રકારનું વિકલ્પ સમીકરણ થઈ ગયું હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો કે બંને વાય બાય એક્સ બરાબર શું ધારી લઈએ વી આદેશ લઈએ વાય બાય એક્સ બરાબર વી ધારતા તો વાય બરાબર શું થશે વીએક્સ તો માટે ડી વાય બરાબર વી અચળ એક્સનું વન પ્લસ એક્સ અચળ ડીવી બાય અને આપણે પરિણામ બે આપીએ પરિણામ બે ની કિંમત આપણે પરિણામ એક માં મૂકીએ છીએ બરોબર તો પરિણામ બે ની કિંમત પરિણામ એક માં મૂકતા તો નેક્સ્ટ આપણી પાસે આવશે પરિણામ બે ની કિંમત એક માં બરાબર તો પરિણામ બે ની કિંમત આપણે પરિણામ એકમાં મૂકીએ છીએ તો ડાબી બાજુ એટલે વી પ્લસ બરાબર વિદ્યાર્થી મિત્રો તો જમણી બાજુ આપણા જે સ્ટેપ્સ હતા એ મુજબ જોઈએ તો અહીંયા આગળ વી કોસવી વી સાઈન વી વી સાઈન વી માઇનસ કોસવી ઓકે એટલે આપણે આ રીતે આખો આન્સર મળશે તો જો આપણને નેક્સ્ટ સ્ટેપ મળશે V V V V V cos v, plus v sin v. Chedma, v sin સાથે લખીએ છે જુઓ તો એક્સ ઇન્ટુ ડીવી બાય બરાબર વીસ વી પ્લસ વી સાઈન વી અપોન

આ છેદ છે એ સામે લસામાં વી સાથે ગુણાઈ જશે નેક્સ્ટેપ આપણને મળશે કેન્સલ થશે તો નેક્સ્ટ સ્ટેપ આપણને મળશે એક્સ ડીવી બાય બરાબર અંશમાં વધશે વી કોસ વી વી કોસ વી એટલે ટુ વી કોસ વી અને છેદ છે આપણી પાસે વી સાઈન વી

तो संकलन करिए तो बनने में अलग अलग आप ये तो जो one by two अच्छा वी वी कैंसल थी जैसे साइन अपॉन कोस इटले तो से टेन वी माइनस one upon two अच्छा कोस वी कोसस कैंसल थी जैसे लव one upon v dv बराबर संकलन one upon x dx अबे जो इसको कुछ विद्यार्थी मित्रों तो खूब सरल एग्जाम्पल कन्वर्ट कियो चल टेन वी लॉग मॉड सेक वी ओके વનઅપોન વી લોગ મોડ વી લોગ એક્સ અને પ્લસ લોગ સી એટલે હવે દાખલો તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે ફક્ત પાંચ દસ ટકા પ્રશ્ન નંબર આઠ જે છે એમાં હું ડીવાય બાય પછી વાય બાય ને વાય બાય ના ફોર્મેટમાં કન્વર્ટ કરું પછી તમારે સ્વપ્રયને ગણવાનો છે તો જો એક્સ ઇન્ટુ ડી વાય બાય ડીએક્સ બરાબર અહીંયા વાય બાય એક્સ માઇનસ એક્સ એક્સ કેન્સલ થઈ જશે અને સાઈન વાય બાય એક્સ આખી રકમ જોઈ શકો છો વાય બાય એક્સમાં કન્વર્ટ થઈ ગઈ છે ઓકે તમારે વાય બરાબર વી બાય એક્સ વાય બાય એક્સ બરાબર વી ધારી અને દાખલો

તો એક્સ લોગ વાય બાય એક્સ માઇનસ ટુ આપણે શું કરીએ છીએ અહીંયા આગળ જુઓક્સ તો ડીવાય બાય ડીએક્સ કરતા બનાવો તો ડીવાય બાય ડીએક્સ બરાબર આપણને સ્ટેપ્સ મળશે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો માઇનસ વાય અપન એક્સ

કન્વર્ટ કરી દીધી છે ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે શું કરીશું તો કે બંને વાય બાય એક્સ બરાબર શું ધારી લઈએ વી ધારીશું અહીંયા આગળ આપણી પાસે કેટલા વધશે વાય બરાબર શું થઈ જશે વીએક્સ તો માટે આપણને ડી વાય મળશે વી પ્લસ એક્સ ઇન્ટુ પરિણામ એકમાં આપણે એની કિંમત મૂકી દઈએક્સ અને જમણી બાજુ થશે માઇનસ વી અપોન લોગ વી તો આપણે વી વાળા પદને સાથે લખીએ ને પહેલા આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે एक्स डी बी एक्स बराबर मैनस वी अपॉन लॉग वी माइनस टू मैनस वी एक्स इंटू डी बी एक्स बराबर लसा लीए तो पास log वी मैनस टू माइनस वी एज इट इज माइनस वी साथ लसा गुणाशे माइनस वी लोग प्लस टू वी एक्स इंटू डी वी बायक्स बराबर ટુ વી માઇનસ વી એટલે કેટલા થશે પ્લસ વી માઇનસ વી પદો સાથે લખીએ અને વ્યસ્ત થઈ જશે એટલે લોગ વી માઇનસ ટુ અપોન વી માઇનસ વી લોગ વી બરાબર વન અપોન એક્સ ઓકે તો નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે જે છે એમાં આપણે બંને બાજુ શું કરીશું સંકલન કરીશું તો સ્ટેપ બંને બાજુ સંકલન કરતા તો અંશમાં જો આપણી પાસે લોગ વી માઇનસ ટુ ઓકે અને છેદમાં છે વી માઇનસ વી લોગ વી આનું સંકલન કરવું છે તો છેદમાંથી જો વી સામાન્ય નીકળે છે તો અંદર વધે વન માઇનસ લોગ વી તો આપણે અંશ અને છેદમાં એક ચેન્જીસ કરીએ સંકલન બરાબર તો છેદમાંથી પણ માઇનસ સામાન્ય નીકળશે એટલે વી લોગ વી માઇનસ વન ડી વી આપણે લખી શકીએ છીએ અને વન અપોન એક્સ ડીએક્સ ટુ ને આપણે લખીએ વન પ્લસ વન માઇનસ લોગ વી છેદમાંથી આપણે વી સામાન્ય લઈએ એટલે આપણને મળે બે સ્ટેપ દેખાય છે બંનેને સેપરેટલી આપી દઈએ તો દેખો વન અપોન વી લોગ વી માઇનસ વન પ્લસ ઓકે પ્લસ સેપરેટલી આપો એટલે શું થશે માઈનસ થઈ જશે ઓકે એટલે માઇનસ કેમ કે બંને કટ થશે પણ ટુ માઇનસ થ્રી અને થ્રી માઇનસ ટુ છે એટલે માઇનસ સામાન્ય નીકાળો એટલે માઇનસ વન અપોન વી બરાબર સંકલન આનું સંકલન આપણે કરવા માટે જુઓ તો અને આપણે આ રીતે લખી શકીએ છીએ વન અપોન વી અપોન લોગ વી માઇનસ વન હવે જોઈ શકો છો તમે છેદનું વિકલન શું થશે અંશ લોગ વી નું વન અપોન વી અંશમાં સેટ થઈ જશે નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે આવશે છેદનું વિકલન અંશ થાય એટલે લોગ ઓફ લોગ વી માઇનસ વન માઇનસ લોગ વી બરાબર લોગ એક્સ પ્લસ લોગ સી ઓકે તો લોગ વાળા પદને આપણે સાથે લખીએ તો લોગ વી માઇનસ વન અપોન કેટલા થશે વી અને જમણી બાજુ થશે સરવાળામાં છે એટલે ગુણાકારમાં એટલે એક્સ ઇન્ટુ સી ઓકે નેક્સ્ટ સ્ટેપ बने बाजू थी लॉग रिमूव करो એટલે log v - 1 / v = x * c તો तो, log v - 1 = v, v x c વેની કિંમત પાછી મૂકો log v એટલે y / x - 1 y / x * x * c નેક્સ્ટ સ્ટેપ માં જોઈ શકો છો અહીંયાથી x x કેન્સલ તો આપણને ફાઇનલ આન્સર મળ્યા log y / x

Y by x ना फॉर्मेट में कन्वर्ट करता था अँ रकमें तोर्मेटे एक्स बाय तो क्वेश्चन तो तो ने डीएक्स बाय डी ना फॉर्म कन्वर्ट करव पड़ से। ओके तो आप जुए तो वन प्लस इ रेस टू एक्स बाय वायक्स बराबर ई माइनस इ रेस्ट टू एक्स बाय वाय वन मैनस एक्स बाय वाय નિયમ પ્રમાણે આપણે ડીએક્સ બાય ના ફોર્મેટમાં કન્વર્ટ કરીએ માઇનસ ઈ રેસ્ટુ એક્ હવે આપણે જોઈએ તો એક્સ બાય ને આપણે શું કરીએ છીએ વી ધારી લઈશું ઓકે એક્સ બાય વાય બરાબર વી ધારતા એક્સ બાય વાય બરાબર વી તો એક્સ બરાબર શું થશે વી વાય તો એક્સનું વાયને પ્રત્યે વિકલન કરીએ એટલે ડીએક્સ બાય ડી વાય વી અચોડ વાયનું વિકલન કેટલું થશે વન અને વાય વાય અચોળ અને વી નું થશે ડીવી બાય ડી અને આપીએ પરિણામ નંબર એક અને આપીએ પરિણામ બે તો પરિણામ બે ની કિંમત પરિણામ એકમાં મૂકતા તો પરિણામ એક પરથી આપણને ડાબી બાજુ મળશે

જમણી બાજુ આપણે લસા લઈશું જમણી બાજુ લસા લેતા વાય ઇન્ટુ ડીવી બાય બરાબર લસા આવશે વન પ્લસ ઈ રેસ્ટુ વી માઇનસ ઈ વી અંદર ગુણી દઈએ માઇનસ માઇનસ પ્લસ વી ઈ વી માઇનસ વી માઇનસ વી ઈ વી તો જોઈ શકો છો અંશમાં પ્લસ વી ઈ વી અને માઇનસ વી ઈ વી કેન્સલ થશે માટે વાય માઇનસ કોમન નીકાળીએ છીએ વાળા પદો સાથે લખીએ તો જો આજે પદ છે એને સામે છે જમણી બાજુથી ડાબી બાજુ જવા દઈએ એટલે વ્યસ્ત થશે વન પ્લસ ઇ રીસ્ટુ વી અપોન ઈ રીસ્ટુ વી પ્લસ વી ડીવી બરાબર માઇનસ એઝ ઇટ ઇઝ વન અપોન વાય

e^v+v=બાદબાકી છે એટલે છેદમાં આવશે log c/y બંને બાજુથી log કેન્સલ કરીએ એટલે આપણને e^v+v=c/y v ની કિંમત પાછી મૂકી દો v એટલે x/y + x/y = c/y y લસા લઈ ને કેન્સલ કરીએ એટલે અહીં આગળ y ગુણાશે y * e^x/y + x = c જે માગેલ વિકલ સમીકરણનો ઉકેલ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતના 1 થી દસ જે સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાના એક્ઝામ્પલ્સ છે જે વ્યાપક ઉકેલ શોધવાના એ કમ્પ્લીટ થાય છે